पहला नॉर्थ मर्डर, जाहिर माखून, देर राउंड फायरिंग करी हत्या। आ घटना भावनगर नी छे। गई काले गुजरात में वरसाद साथे खिलैया गरबे घूम्या हता, परंतु भावनगर में स्थिति कई अलग हती। नौरता चालू थाय ते पहला ज मर्डर नी घटना घटी हती। पहला नौरते मर्डर नी घटना सामे आवता स्थानिक लोको हिपकाई गया छे। टीवी स्क्रीन पर जोवा मळता तमाम दृश्यो भावनगर ना छे। अहीं ढोळा दिवसे फायरिंग नी घटना घटी हती। कोनी थई हत्या, कोण छे मृतक? पूरी घटना में भावनगर ना चावड़ी गेट विस्तार में फायरिंग नो बनाव बन्यो छे। अब्दुल वहाब शेख नामना व्यक्ति पर अजाण्या शख्से बे राउंड फायरिंग कर्यु हतु अने नासी गया हता। अब्दुल वहाब शेख ने माथा में बे राउंड फायरिंग करवामां आव्यु हतु अने तात्कालिक सारवार माटे भावनगर नी सिविल हॉस्पिटल में खसेड़वामां आव्या हता, ज्यां सारवार दरमियान मौत थयु हतु। जे अब्दुल नी हत्या करी नाखवामां आवी छे ते सामान्य माणस हतो। संसार में तेनु न कोई दुश्मन हतो, न कोई नी साथे माथाकूट चालती हती। कौन छे हत्यारा? शा माटे हत्याने अंजाम आप्यो? नवरात्रिनी प्रथम रात्रिए भावनगर में आ घटना बनता चकचार मची जवा पाम्यो छे। मरनार युवकनी बहन छेल्ला 5 वर्षथी तेना पियर रिसामणे छे अने तेना बनेवीए एक महिला साथे अमदावादमां प्रेम लग्न करी लीधा छे। मृतकना मामाने पूरी शंका छे। आ हत्यानी घटनामां तेना बनेवीनी संडोवणी छे। पूरा मामले मृतकना मामाने सांभळीए। ને એમ કહેતા હતા કે 30 રૂપિયામાં તારા ઘર સંસાર ચલાવવાનો, ને કોર્ટને આ લોકો ગાંઠતા નથી। કોર્ટમાં આ લોકો જ્યારે એમ કહેતા હતા કે તમે લઈને આવો, તમારા છોકરાને હાજર કરો, તો છોકરાને હાજર કરતા નતા। મુસ્તુ એના ભાઈ એમ કીધું કે હું તારું મર્ડર કરી નાખીશ, બાકી હું મારા ભાઈને હાજર નહીં કરું। કિંજલ નામની છોકરી આ રહી, છોકરો ભાઈ ચાલુ છે, રફીક કરીને છોકરો છે એ, ને અમદાવાદમાં કાંઈક ગમે આ રહી છે। કોણ છે મૃતક? મરનાર યુવક ભાવનગરના બોર તળાવ નજીક આવેલ ધોવી ઘાટ ખાતે રહે છે અને કપડાં ધોવાનું તેમજ લોન્ડ્રીનું કામ કરે છે। ગઈકાલે જે સમયે તેની હત્યા થઈ તે સમયે ચાવડી ગેટ વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે તેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મૃતકના પરિવારનો આક્ષેપ છે કે અબ્દુલ વહાબની હત્યા બહારથી શૂટર બોલાવીને કરાવવામાં આવી છે। અબ્દુલની હત્યા તેના બનેવીએ તેના મોટા ભાઈ અને અન્ય શખ્સોને સાથે રાખીને કરાવી છે તેમ પણ મૃતકના સંબંધીએ જણાવ્યું હતું। આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। એક તરફ ભાવનગર પોલીસ દ્વારા પોલીસ ગ્રાઉન્ડ ખાતે રૂમઝૂમ નોરતા 2019નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ફાયરિંગની બનેલી ઘટના કાયદો અને વ્યવસ્થા ભાવનગર શહેરમાં કથળી છે તેનો પુરાવો છે। મતવા ચોકમાં તો સમોસાવાળીની દુકાને જે બે અજાણ્યા શખ્સની સાથે હતા એ મારી સામે કાતર મારતા હતા, ને એક ગફાર ખાટગી હતો, પછી મુસ્તુ હતો, પછી એક અમારે ત્યાં વાહિદ બાપુ કરીને એ બધા હતા ત્યાં સાથે, ને હું અહીંયા મજાક મસ્તી કરતો હતો। એને એમ કે મને કહી છે, પણ હું કોઈને કહ્યો મારા કહેવાનો ભાવાર્થ થતો નહીં, હું તો નિસ્વાર્થ મસ્તી કરતો હતો। મારા બાજુમાં એક દરબાર છે એની, એટલે આ લોકોને એમ હતું કે મને કહી છે, એટલે બે જણા જણા શખ્સ હતા એ લોકોએ મારી સામે કાતર મારતા હતા। તપાસ કરતી પોલીસ પાસે હજુ સુધી કોઈ સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા નથી। પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે। પૂરી ઘટનામાં પોલીસને જાણભેદુ પર શંકા છે, કોઈ જાણભેદુએ આ હત્યાને અંજામ આપ્યો છે। આવનાર દિવસમાં પોલીસ સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરશે, પૂરી ઘટના અંગે વધુ વિગત સામે આવશે। નીતિન સોની, VTV ન્યૂઝ, ભાવનગર।